ઓફ વડોદરા. સુગદામ હવેલી ખાતે પવિત્ર એકાદશી નિમિત્તે વૈષ્ણવોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108, શ્રી ડોક્ટર ભાગીશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજો, પૂજ્ય વેદાંત કુમારજી મહોદય, પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી ના શુભ આશીર્વાદથી પવિત્ર શ્રાવણ માસમાં વૈષ્ણવો સુગધામ હવેલી ખાતે પવિત્ર એકાદશીના પાવન પર્વ નિમિત્તે શૃંગારમાં પ્રભુને પવિત્ર અલૌકિક દર્શન ઉપરાંત પ્રત્યેક એકાદશીની જેમ ગોવર્ધન પ્રભુને દૂધની ધારા કરવા માટે વૈષ્ણવોની કતારો લાગી હતી. હાથમાં દૂધ લઈ પ્રભુ ગોવર્ધનને દૂધની ધારા કરીને સાક્ષાત જતીપુરા ધામમાં ફેરવાયો હતો. મા યમુના નિકુંજ હવેલી ખાતે મા યમુનાજી પવિત્ર અલૌકિક દર્શન કરીને વિશ્રામ ઘાટની યાદ કરી વૈષ્ણવો ધન્યતા અનુભવી હતી. પાવન એકાદશી નિમિત્તે હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી, હવેલીના મુખ્યાજીઓ લાલા કાકા રામુભાઈ, દિનેશભાઈ, કૈલાશભાઈ, રમેશભાઈ અને કીર્તનકાર ચકાભાઈ, ગૌતમભાઈ, આ સમગ્ર ટીમ દર્શનમાં વૈષ્ણવોને ઉણપ ન રહે તેવા શ્રીજીના અલૌકિક દર્શનની સુંદર વ્યવસ્થા કરી હતી. તો આવતીકાલે પવિત્ર 12 એટલે કે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ વૈષ્ણવ અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે તારીખ 17 ઓગસ્ટના રોજ કેવડા બાગ સ્થિત બેઠક મંદિર ખાતે ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજ, લાલનશ્રીઓ, પૂજ્ય વેદાંત કુમારજી મહોદય, પૂજ્ય સિદ્ધાંત કુમારજી સવારના 11 સાંજના 7 કલાક સુધી બિરાજશે અને હાથોહાથ પવિત્ર અંગીકાર કરશે.